કોંગ્રેસના ગઠબંધનથી મરહુમ અહમદ પટેલના પુત્ર પુત્રી સાથે હજારો કોંગ્રેસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય નેતાઓ પણ હવે પ્રચાર પ્રસારમાં જોતરાઈ ગયા છે અને ઉમેદવારોને લઈ પણ અનેક લોકોમાં રાજકીય માહોલ જામ્યો છે. ત્યારે ભરૂચ લોકસભાની બેઠક ઉપર ભાજપે 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાને યથાવત રાખ્યા છે અને આ વખતે તેમને ઉમેદવારી કરવાનો મોકો પણ મળે છે કેમ તે સવાલ વચ્ચે પણ હાલ કોંગ્રેસ અને આપ ગઠબંધનને લઈ સતત ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. આપ અને કોંગ્રેસના ગઠબંધનથી ભરૂચ જિલ્લો કોંગ્રેસ મુક્ત બની જાય તેવા ભય વચ્ચે કોંગ્રેસ અગ્રણીઓ હોદ્દેદારો હાઈકમાન્ડથી નારાજ હોવાનું માનવામાં આવ્યું છે. આ બેઠક ઉપર મરહુમ અહમદ પટેલના પુત્ર અને પુત્રી ઉમેદવારી કરવા માટે ઉત્સુક હતા, સાથે અન્ય ઉમેદવારો પણ ઉમેદવારી કરવા માટે ઉત્સુક હતા, પરંતુ કોંગ્રેસ અને આપના ગઠબંધનને લઈ કોંગ્રેસીઓ ફરી એકવાર આક્રોશ સાથે નારાજ જોવા મળ્યા છે. અહેમદ પટેલના પુત્રએ પણ નારાજગી વ્યક્ત કરી છે. મરહુમ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પણ ગઠબંધનને લઈ હજુ આ હાઈકમાન્ડને મનાવવાના પ્રયાસ કરીશું અને ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસને ઉમેદવારી કરવાનો મોકો મળે અને હું પોતે બેઠક ઉપરથી ચૂંટણી લડવાનો પ્રયાસ કરીશ અને દિલ્હી સુધી પહોંચનાર હોવાની પણ માહિતી તેઓએ પૂરી પાડી હતી. देखिए, गांधी परिवार मेरा परिवार है और जो भी आज डिसीजन लिया गया है वो मैंने मीडिया में अभी सुना. मैं दिल्ली अभी शाम को जा रहा हूँ और हाईकमान से वापस बात करूँगा. आपको अभी भी आशा है कि कुछ हो सकता है? देखिए, नॉमिनेशन के लिए बहुत टाइम है, इलेक्शन के लिए भी बहुत टाइम है, काफ़ी कुछ हो सकता है. अगर चैत्र बसाव फाइनल होते तो आप सहकार देंगे या फिर विरोध रहेगा? जी, आप जानते हैं कि हमारी जो रिलेशनशिप है कांग्रेस की भरूच डिस्ट्रिक्ट के साथ, हम यहाँ पर उनकी लोगों की आवाज़ बहुत सालों से बन के आ रहे हैं. मेरे लेट फिदा जी श्री अहमद पटेल भी भरूच के लिए, उन्होंने बहुत काम किया है. ये हमारी सीट है, ये हमारी कॉन्स्टिट्यूंसी है. बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा की सीट दी जाएगी, मैं और मेरे पार्टी वर्कर्स जो हैं हम तो बिल्कुल इसके विरोध है, लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार करना पड़ेगा. पार्टी ने बोला है चेतन बसावा. मैं अभी दिल्ली जा रहा हूँ, मैं हाईकमांड से बात करने वाला हूँ, उसके बाद मैं और बोलूँगा. चेतन बसावा कल का ट्वीट है कि मैंने राहुल गांधी को वादा किया है और अभी भी वादा दिया है, मैं ज़रूर जीत के आऊँगा अगर हमें अगर कांग्रेस यहाँ से लड़े. चैतर वसा का अभी स्टेटमेंट आया है कि मुमताज़ जी और फैजल भाई और भरूच की जो कांग्रेस पार्टी, हम मिलके ये इलेक्शन लड़ने वाले हैं, तो उसके बारे में क्या कहना चाहिए? जी, चेतर भाई जो बोलना चाहते हैं उनको बोलने दीजिए. ये अलायंस जो है, जो हुई है गठबंधन, ये डेमोक्रेसी के लिए ज़रूरी है, तो हम मिल के लड़ेंगे, लेकिन अभी बात ख़त्म नहीं हुई है, अभी किस्सा जारी है. જો કે હજુ પણ ગઠબંધનને લઈને કોંગ્રેસીઓમાં ઉત્સુકતા એટલા માટે છે કે હજુ તેમને ઉમેદવારીનો મોકો મળી શકે તેમ છે. પરંતુ આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ ચૈતર વસાવાએ પણ આ બાબતે પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી અને ચૈતર વસાવાએ પણ કહ્યું હતું કે કોંગ્રેસના હોદ્દેદારો અને અહમદ પટેલના પુત્ર અને પુત્રીને સાથે રાખીને ચૈતર વસાવા જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે અને અમે વધાવી લઈએ છીએ. એમાં મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફેજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે અમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને, એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું, સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું. આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે કોંગ્રેસના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય, વધારે ને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે, લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનને આપીશું.